નમસ્તે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ઓગસ્ટથી પીએમ કિસાન સન્માન નિધિના જે લાભાર્થી ખેડૂતો છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે તો એના માટે જે ખેડૂતોએ નવું નવું આ યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એમનું આ યોજનામાં નામ છે કે નહીં એ જોવા માટે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર તમે મુલાકાત લેશો એટલે આ વેબસાઇટની અંદર તમારે અહીં બેની ફેસિયરી લિસ્ટ લખ્યું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે અહીં તમારે ત્યારબાદ રાજ્ય જિલ્લો ત્યારબાદ તાલુકો બ્લોક અને તમારું ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો અહીં પ્રથમ સ્ટેટમાં ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારો જે જિલ્લો હોય એ ડિસ્ટ્રિક્ટની અંદર તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અહીં આપણે અમદાવાદ જિલ્લો સિલેક્ટ કરીએ અને ત્યારબાદ તાલુકાની અંદર ધોલેરા તાલુકો લઈ લઈએ બ્લોકની અંદર પણ તમારે એ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ગામની અંદર તમારે તમારું ગામ સિલેક્ટ કરવાનું છે અહીં આપણે કોઈ પણ એક ગામ સિલેક્ટ કરી લઈએ અને ત્યારબાદ ગેટ રિપોર્ટ એવું લખ્યું તેના પર ક્લિક કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે ગામ સિલેક્ટ કર્યું છે એ ગામની અંદર જેટલા પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીઓ છે એ લાભાર્થીનું લિસ્ટ અહીં જોવા મળશે પ્રથમ પેજમાં જેટલા નામ છે એ જોઈ લીધા બાદ તમારું નામ તમને જોવા ન મળે તો ત્યારબાદ અહીં બે ત્રણ ચાર પાંચ એવા ક્રમ લખ્યા છે વારાફરતી એ ક્રમ ઉપર ક્લિક કરી અને તમારે તમારું નામ જોઈ લેવાનું છે જો આમાં નામ જોવા મળે તો જ તમને આ યોજના અંતર્ગત પહેલી ઓગસ્ટથી તમારા ખાતામાં બે હજાર રૂપિયા આવશે અને નામ ન જોવા મળે અને કોઈ પણ ભૂલ હોય તો એ ભૂલ તમારે કઈ રીતે સુધારવી એના માટેની પણ માહિતી આપી દઉં તો એના માટે તમારે અહીં એડિટ આધાર ફેલર રેકોર્ડ લખ્યું એની અંદર જવાનું રહેશે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને અહીં આધાર નંબર એન્ટર કરવાનું કહેશે તો આ બોક્સની અંદર તમારે તમારા આધાર નંબર એન્ટર કરવાના છે ત્યારબાદ એન્ટર ઈમેજ ટેક્સ તો આવો કોડ જે લખેલો હોય એ કોડ તમારે અહીં એન્ટર કરવાનો છે અને ત્યારબાદ સર્ચ લખ્યું એના પર ક્લિક કરવાનું છે તો ત્યારબાદ કેવું પેજ ખુલશે એ પણ હું તમને સમજાવી દઉં તો ત્યારબાદ તમારું આધાર કાર્ડમાં જે નામ છે એક કોલમમાં એવું નામ લખેલું આવશે અને ત્યારબાદ બેંક ખાતાની વિગત છે તો એક કોલમમાં બેંકમાં જે નામ છે એ નામ લખેલું આવશે હવે તમારે એ ચેક કરવાનું છે કે આધાર કાર્ડમાં અંગ્રેજીમાં જે નામ છે અને બેંક ખાતાની પાસબુકમાં અંગ્રેજીમાં જે નામ છે એ બંને નામ અહીં બરાબર લખેલા છે કે નહીં એ ચેક કરી લેવાનું છે જો એ નામમાં એક પણ સ્પેલિંગની ભૂલ હશે તો તમારે આ બે હજારનોપ્તો છે એ તમને મળશે નહીં એટલે કે તમારું પીએમ કિસાન યોજનાનું અકાઉન્ટ છે એ હાલ પૂરતું સ્થગિત થઈ ગયેલું જોવા મળશે એટલે કે તમને જો એમાં ભૂલ આવતી છે તો આગળના હપ્તા પણ મળ્યા નહીં હોય તો ખાસ કરીને તમારે ત્યારબાદ એડિટ ઓપ્શનમાં જઈને એ નામ સુધારી લેવાના છે અને ત્યારબાદ નીચે સબમિટનું બટન લખ્યું છે તેના પર ક્લિક કરશો એટલે તમારી આધારની વિગત અને બેંક ખાતાની વિગત અપડેટ થઈ જશે હવે તમારે બેનિફિશરી સ્ટેટસ જોવું હોય તો એના માટે તમારે બેનિફિશરી સ્ટેટસ લખ્યું તેના પર ક્લિક કરવાનું રહેશે અહીં તમને શું જોવા મળશે કે તમારો આધાર નંબર બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર આ ત્રણ વસ્તુ વડે આધાર નંબર વડે બેંક ખાતાના નંબર વડે અથવા તો મોબાઈલ નંબર વડે તમે તમને પહેલેથી અત્યાર સુધીમાં કેટલા હપ્તા મળ્યા અને અગાઉના હપ્તા જો ન મળ્યા હોય તો એ હપ્તાની સામે શું લખેલું આવે છે એ પણ તમે જોઈ શકશો તો અહીં તમારે આધાર નંબરથી ચેક કરવું હોય તો આધાર નંબર અહીં તમારે આ બોક્સમાં એન્ટર કરવાના રહેશે બેંક ખાતા નંબરથી ચેક કરવું હોય તો એ પણ તમારે આ ખાતામાં આ ખાનામાં એન્ટર કરવાના રહેશે અને મોબાઈલ નંબરથી ચેક કરવું હોય તો મોબાઈલ નંબર તમે જે પીએમ કિસાન યોજના અંતર્ગત નોંધણી કરાવી હોય એ નંબર તમારે એન્ટર કરીને ત્યારબાદ ગેટ ડેટા ઉપર ક્લિક કરવાનું રહેશે તો ત્યાં તમને પાંચ ખાનાવાળું બોક્સ જોવા મળશે એમાં પ્રથમ હપ્તો બીજો હપ્તો ત્રીજો ચોથો પાંચમો એ પ્રમાણે તમને જોવા મળશે અને પ્રથમ હપ્તો તમારા ખાતામાં કઈ તારીખે આવ્યો છે એ પણ જોવા મળશે બીજો હપ્તો ક્યારે આવ્યો એ પણ જોવા મળશે ત્રીજો હપ્તો ક્યારે આવ્યો એ પણ જોવા મળશે ચોથો હપ્તો ક્યારે આવ્યો એ જોવા મળશે અને પાંચમો હપ્તો ક્યારે આવ્યો એ જોવા મળશે અને કદાચ એક બે કે ત્રણ હપ્તા આવી ગયા હોય અને ચોથો અને પાંચમો હપ્તો ન મળ્યો હોય તો એની સામે લખેલું જોવા મળશે કે શા કારણે નથી મળ્યો તો હજી વેરિફિકેશનમાં છે કે પછી ડેટા પેન્ડિંગમાં છે એ પણ તમને ત્યાં જોવા મળશે તો આવી રીતે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર મુલાકાત લઈને ખાસ આ ત્રણ વસ્તુ છે એ ખેડૂતોએ ચેક કરી લેવી